આજે આપણે કાગળમાંથી પ્લેન બનાવતા શીખીશું. એના માટે કાગળ જોઈશે, એક માપપટ્ટી જોઈશે અને ફેવિકોલ જોઈશે. સૌથી પહેલા એક કાગળને આપણે ચોરસ બનાવીશું. બચેલા ભાગને આપણે કાપી નાખીશું. હવે આ કાગળને આ રીતે બીજી ઘડી પણ વાળી દઈશું. એક છેડાને વચ્ચેની ઘડી સુધી એવી રીતે રાખીશું જેથી આ ઘડી અને કાગળની ઘડી બંને એક લાઈનમાં રહે. ફરીથી આ બનેલા ત્રિકોણને આપણે પહેલા મુજબ જ ઘડી વાળીશું. છેલ્લી અને પાંચમી ઘડી વાળીશું. પાંચ ઘડીઓ તૈયાર થયા પછી છેલ્લી ઘડી વાળા ત્રિકોણને આપણે આ રીતે પટ્ટીઓ બનાવતા જઈશું, એટલે વીંટતા જઈશું. ધીરે ધીરે કાગળ વીંટાતો જશે. વીટી લો કે જ્યાં સુધી આ કાગળ વચ્ચેની ઘડી સુધી ના આવી જાય. આ રીતે વીટી લીધા પછી જ્યાં આ ઘડી છે ત્યાંથી કાગળની સેટ બેવડો વાળો બંને તરફથી આ રીતે આંગળીઓની મદદથી થોડો થોડો ગોળ વાળી દે. હવે આ રીતે બંને કાગળને એકબીજાની અંદર ફિક્સ કરી દો. જો આ ખૂણા વ્યવસ્થિત ફિક્સ ન થતા હોય તો ત્યાં જરૂરત મુજબનો આપણે ગમ લગાવી દઈશું. કોઈ એક છેડા પર ગમ લગાવો. થોડી વાર માટે આપણે સુકાવા દઈશું. હવે આ સુકાઈ ગયું છે. આપણે ચોરસ કાપતા વચ્ચેનો કાગળનો ટુકડો લઈશું, તેને વચ્ચેથી વાળીશું. વચ્ચેથી વાળવાથી તેના બે સરખા ભાગ થશે. આપણે આ કાગળને વચ્ચે જ્યાં ઘડી પાડી છે ત્યાંથી કાપી દઈશું. કાગળને આપણે આ રીતે અહીં ચોટાડવાનું છે. હવે આપણે આ કાગળના ટુકડાને આની ઉપર આ રીતે ચોટાડી દઈશું. ધ્યાન રહે કાગળ વચ્ચે જ
ચોટે તેની ચકાસણી કરવા માટે આપણે રગડના રીતે બંને છેડા ભેગા કરીને જોઈ લઈશું. આપણું વિમાન તૈયાર છે. ચાલો આપણા પ્લેન ને ઉડાડીને જોઈ લઈએ.